બનાસકાંઠાના ડીસામાંથી જ ઉત્તરાયણ પૂર્વે જ ચાઇનીઝ દોરી ભરેલી ગાડી પોલીસે ઝડપી પાડી છે. તેમજ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 7 વેપારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતા અન્ય ચાઇનીઝ પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ પતંગ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ચાઇનીઝ દોરી પતંગ વેચાણ થતું હોવાથી માહિતી મળતા જ પોલીસ ખાનગી રહે તપાસ કરી રહી હતી અને ડીસા ઉત્તર પોલીસ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ડીસા હાઇવે પરથી પસાર થઈ રહેલ શંકાસ્પદ સફેદ કલરની ગાડીને થોભાવી તલાશી કરતા તેમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડીમાં ભરેલા 90,320 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ ગાડી ચાલક પ્રભુજી સોલંકી અને અશોક ચૌહાણની પણ અટકાયત કરી છે. ડીસા ઉત્તર પોલીસે ગાડી અને ચાઇનીઝ દોરીના જથ્થા સહિત 390,000 રૂપિયાનો જ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પૂર્વે કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે પતંગોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે, દરમિયાન એસપી સાહેબ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલો માટેની ડ્રાઈવ આપવામાં આવેલી. આ દરમિયાન ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનને બાતમી આધારે રિલાયન્સ ચોકડી પાસે ચેકિંગ કરતા ટાટાના એક નાના ટેમ્પામાં 23 કાર્ટૂન એટલે કે એમાં 1320 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવેલ. તો આ કામે 188 અને જીપી એક્ટ 135 અન્વયે ગુનો દાખલ કરી 2 વ્યક્તિ તથા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કુલ 90,000 દોરીઓ છે તથા 3,00,000 ગાડી એમ કરી 390,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેટલા આરોપીઓ સામે? 2 આરોપીઓ છે જેની અટક કરવામાં આવી છે.